વાપીના ચીરીમાં કરિયાણાની દુકાનમાં 50,000 રૂપિયાની ચોરી થઈ છે. ચોરી કરવા આવેલા 3 ઇસમો સીસીટીવીમાં કેદ થયા હતા. આ ઇસમો દુકાનનો દરવાજો તોડી રૂપિયા 50,000 લઈને ફરાર થઈ ગયા છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાપી ખાતે આવેલા ચીરીમાં રહેતા દેવેન્દ્રભાઈ માલીની કરિયાણાની દુકાનમાં ત્રાટકેલા તસ્કરોએ દુકાનનો દરવાજો તોડી 50,000 રૂપિયાની ચોરી કરી હતી. ચોરી કરનાર ઇસમો સીસીટીવીમાં કેદ થયા છે, જેના આધારે 3 ચોરને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. દેવેન્દ્રભાઈ કરિયાણાની દુકાન રાબતા મુજબ બંધ કરી ઉપર મકાનમાં જતા રહ્યા હતા. દુકાનના દરવાજામાં સેન્સર લગાવ્યા હોવાથી મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ પાછળનો દરવાજો તૂટતા તેમને મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો, જેથી તાત્કાલિક દુકાને પહોંચ્યા હતા. પરંતુ તે પહોંચે તે પહેલા તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરતા 3 તસ્કરો ચોરી કરતા નજરે ચડ્યા હતા, જેની 100 નંબર ઉપર જાણ કરાઈ હતી. કલામમાં તે રૂપિયા 50,000ની ચોરી થયા હોવાનું દુકાનદારે જણાવ્યું હતું. નરેન્દ્રભાઈ માલી અહીંયા અમારા દુકાનમાં રાતના અમે સાંજે 9:30 વાગે બંધ કરીને જતા રહે છે. બાજુમાં ઉપર જ રહે છે, પણ રાતના 3 વાગે અને 15 મિનિટ જેવા અમારા મોબાઈલ પર ફોન આવ્યો. સેન્સર ફિટિંગ કરેલા છે એમાં, તો પાછળના ભાગમાં દરવાજો ગેટ લોખંડનો બી મૂકેલો છે અને લકડીનો દરવાજો બી છે, અને એની આગળ ફર્નિચરનો બી પેલો કબાટ મૂકેલો છે અને એની સામાન એવું બધા તોડીને અંદર જબરદસ્તી કરીને 3 ઇસમો અંદર ભરાયેલા અને ગલ્લામાંથી રોકડ મૂકેલા પૈસા લઈ ગયા. પછી આમ તેમ ખોલખાળ કર્યો અને બીજો એક દરવાજો તેમાં ખોલવા જતા સેન્સર વાગતા પછી નાહી ગયેલા એ લોકો. કેટલા રૂપિયાની ચોરી થઈ? 50,000 રૂપિયા રોકડા લઈ ગયા. ચાંદીનો કોઈ નહોતો અંદર, દીપાવલીમાં તે પૂજન કરવામાં લાવેલો હતો તે લઈ ગયા. બીજો આમ તેમ હવે શું લઈ ગયો તે અમે તો બધા ગભરાયેલા, હજુ કાંઈ હોય તો બી નહીં મળે. 50-60 હજારની નુકસાન કરી ગયા છે. અમે 100 નંબર પર ફોન કરેલો, પોલીસ આવેલી તરત જ, પણ ત્યાં સુધી એ લોકો ભાગી ગયા હતા. સુરેન્દ્રસિંહ રાજપૂત છે. શું ઘટના બની હતી? હા, અમારા બાજુમાં જે કિરાણાના સ્ટોર છે આમાં લઈને ગઈ રાતના 3:15 થી લગાવીને 3:27 10-15 મિનિટમાં 3 જણ ચોટા હતા, જે પસાડીના ભાગમાંથી સળિયા બીજા આવ્યા લઈને લાકડા બીજા હથિયાર લઈને આવ્યા હતા. એ લોકોમાં કંઈ સળિયા બીજા તો દરવાજો બરવાજો તોડી કાઢીને અંદરથી ઘૂસીને ગલ્લામાંથી અમુક વસ્તુ ચોરાવી, અમુક વસ્તુ બીજી હતી લઈ ગયા, એને પર્સમાંથી બી લઈ ગયા. બધી રીતે દુકાનમાં તોડફોડ કીધી, બહુ નુકસાન આપ્યું અને ચોરી કરીને ભાગી રહ્યા. તમે વિસ્તારમાં ચોરીઓ ઘણી થાય છે, તમને પોલીસ દ્વારા નેટ પેટ્રોલિંગ માટે કંઈક તમારે બહુ વધારવા જોઈએ? કેમ કે આ એરિયામાં અમુક સમય પછી 6 મહિનામાં બહુ થયા કરે, ચોરીના થયા કરે, ગાડીઓના ચોરી થયા કરે, મોબાઈલ ન તૂટે. અમારા બાજુમાં જ્વેલર્સનું એક દુકાન છે, આમાં અમુક 6 મહિના પહેલાં તોડફોડ થયું હતું, બધું તોડી છોરાઈ લઈ ગયા હતા એમને કાલે થયું. અમે એટીએમ છે ત્યાં પણ અમુક સમય પહેલાં એક માણસ એટીએમથી બહાર નીકળતા ચોરટા લોકો એને તે હાથમાંથી પૈસા લઈ ગયા હતા. પ્રશાસનને બધું પ્રશાસન એ નાઇટ પેટ્રોલિયમ એ જે છે પ્રશાસન રીતે જેટલી થાય એટલી આ ચોરટા લોકોને સજા અપાય છે. બીજી વસ્તુ આ છે કે કંઈ કડક કાનૂન કરવા જોઈએ કે એ બધું નહીં થાય વારદાતે.